વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ ગુજરાતીના વાર્ષિક પરીક્ષા માટેના અસાઇનમેન્ટના સવિસ્તર પ્રશ્નોનું સોલ્યુશન ગદ્ય અને પદ્ય બંને વિભાગના ડિસ્ક્રિપ્શનમાં તમને ગુજરાતીના જે અન્ય વિડીયોઝ છે ઇમ્પોર્ટન્ટ વાર્ષિક પરીક્ષાના એ મળશે સાથે સાથે ગણિતનું પૂરેપૂરું એસાઇનમેન્ટનું સોલ્યુશન કરેલું છે એ પણ મળશે જોવાનું ના ભૂલતા બહુ બધું તમને શીખવા મળશે અહીંયા ડાયરેક્ટલી આપણે ગદ્ય અને પદ્ય વિભાગના પ્રશ્નોના જવાબ જોવાના છે તમે વિડીયો પોઝ કરીને વાંચી શકશો બરાબર તો અહીંયા સૌથી પહેલાં ગદ્ય બાવીસમાંથી મહારાજા વજયસિંહજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો તો બહુ જ સરસ પાઠ એક વખત ભાવનગરના મહારાજા વજયસિંઘજી ઘોડે સવાર બનીને ભુંભલી ગામે સોંડા નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા હવે એમને ભૂખ લાગી તો સોંડાએ પોતાના ભાગનો બધો બોળો એમને ખવડાવી એમનું પેટ ઠાર્યું એ દરમિયાન સોંડાએ પોતાની આપ પણ કહી તેણે ઠાકોર વજીસંગજીને ઘણી ગાળો પણ દીધી પણ તેને નહોતી ખબર કે આ જાણે ઘોડેસવાર ઠાકોર વજીસંગ પોતે જ છે ઠાકોર સોંડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી હવે ઠાકોર શું વજયસંઘજીને ભાઈ ઉદાર દિલે એના આતિથ્યની અને નિડરતાની કદર કરીને ત્રાંબાના પત્ર પર તેને જાગીર લખી આપી આવો જ એક પ્રસંગ સમઢિયાળા ગામમાં બન્યો શિકારીના વેશમાં વજયસંઘજી ઘોડા પર ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા એ રસ્તેથી પસાર થતાં એક કણબીના ખેતરનો ઊભો મોલ ચગદાઈ ગયો આ જોઈને કણબીની ડોસી ઘોડે સવારને બે ચાર ગાળો સંભળાવી અને સહીજ પણ ડર્યા વગર ડોસીને બાપુ વજયસંઘજી પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું વસ વજયસંઘજી ડોસીની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોસીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આવ્યા મતલબ પહેલાંના મહારાજાઓ કેટલા દયાળુ હતા કેવું હતું એનો આ ચેપ્ટર છે બરાબર હવે બીજો છે સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો તો વિડીયો પોઝ કરીને વાંચી લેજો બરાબર ને અને જો લખવાનું તો લખી દેજો કારણ કે પૂરેપૂરું આપણે વાંચવા જઈશું બધા પ્રશ્નો તો આઈ થિંક વિડીયો પણ લોંગ બનશે બરાબર જે એ મતલબ વગરનું છે ત્યારબાદ ત્રીજો દાખલાઓ તો આપણે ઘણી ગણીને કરીએ છીએ દાખલાના વિડીયોઝ જો તમે જોયા છે તો જરૂરથી તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે દાખલા તો બધા ઘણી ગણીને સરસ રીતે શીખવાડીએ છીએ ઓકે તો જુઓ ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ આપી દઈશ બરાબર જોઈ લેજો બધું ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ અને ચેનલ જો હજુ સબસ્ક્રાઇબ નથી કરી તો વેઇટ સાનો કરો છો કરી લો બરાબર સબસ્ક્રાઇબ કરી લો જલ્દીથી ગદ્ય ચોવીસ પ્રેરક પ્રસંગો ગદ્યના પ્રથમ પ્રસંગને આધારે નાની બાળકીની અડગ શ્રદ્ધાનું વર્ણન કરો બહુ સરસ ચેપ્ટર છે આ બરાબર આમાં નાની બાળકીવાળો જે છે કે ભાઈ છત્રી લઈને આવે રિયલમાં જેની શ્રદ્ધા હોય ને જેમ કે તમને આપણી ચેનલ પ્રત્યે ચલો તમે શ્રદ્ધા છે કે સર જે આપશે ઇમ્પોર્ટન્ટ એ પૂછાશે અને શ્રદ્ધા હોય અને તમે એ પ્રમાણે મહેનતે કરો બરાબર શ્રદ્ધામાં બાજુ માનવું પણ પડે અને તમે માનો તો જરૂરથી કામ થાય ઓકે એવી રીતે તમારે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ બરાબર કે ભગવાન તમારું સારું જ કરશે બરાબર જે થાય એ સારા માટે જ થાય પણ હા આપણે કોઈનું ખરાબ ના કરવું જોઈએ ધ્ય છ કાકીનું સમગ્ર માતૃત્વ મંગ ઉપર અભિષેક કરતું હતું સમજાવો બરાબર તો આ એનો આન્સર આવશે ત્યારબાદ લોહીની સગાઈ પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો બરાબર લોહીની સગાઈ પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો તો એનો આન્સર આ રીતે આવશે બરાબર ત્યારબાદ ત્રીજો મંગુ મંગુને દવાખાને મૂકવા જતા અમૃત અમૃતકાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો ત્યારબાદ ચોથો પ્રશ્ન લોહીની સગાઈ વાર્તાના અંત વિશે જણાવો ત્યારબાદ પાંચમો મમતામય મા તરીકે અમૃતકાકીનું પાત્ર નિરૂપણ કરો ત્યારબાદ ગદ્ય ચૌદ અઢાર અને વીસમાંથી પહેલો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે આ વાક્યની વાડી પરના વાલા પાઠને આધારે ચર્ચા કરો તો આ છે એનો આન્સર ત્યારબાદ ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે ત્રીજો દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે આ વાક્યને પંગુમ લંગાયતે ગિરિમ પાઠના આધારે સમજાવો ત્યારબાદ ચોથો અરુણિમાનું પાત્ર લેખન કરો અરુણિમાની જે સ્ટોરી છે રિયલમાં જબરદસ્ત છે બરાબર ચેપ્ટર નંબર આઈ થિંક ધોરણ અગિયારમાં પણ તમારે આવશે અંગ્રેજીમાં એ સ્ટોરી ફરી

ગોદ માતાને ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધુરૂપ અનુભવાય છે શા માટે ત્યારબાદ પદ્ય ઓગણીસ હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં વર્ણવો ત્યારબાદ બીજો પ્રશ્ન માતા પિતા અને દીકરીના લાગણી ભર્યા સંબંધો એકોક્તિ દ્વારા વ્યક્ત થાય છે આ વિધાનને પપ્પા હવે ફોન મૂકું ગીત દ્વારા સમજાવો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે તેનો આન્સર આવી જ આવશે મતલબ એક આમાં કાવ્યમાં કેવું હોય ખબર છે કે તમે એકાદ ક્વેશ્ચન તૈયાર કરી લો ને તો આઈ થિંક ઘણા બધા પ્રશ્નોના જવાબ સિમિલર જ હોય છે બરાબર ત્યારબાદ પદ્ય સાત કૃષ્ણનું મહા કૃષ્ણનું રૂપ મહા છે એમ કવિ કહે છે ત્યારબાદ બીજો ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો ત્યારબાદ કામ કરે ઈ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો ત્યારબાદ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો છઠ્ઠો પ્રશ્ન મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો તો મિત્રો આ હતા સવિસ્તર જે પ્રશ્નો જેના જવાબો સાથે સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાં તમને અન્ય વિડીયોઝ પણ મળી જશે બે ગુણના જે વિડીયો મતલબ એસાઈનમેન્ટના પ્રશ્નો છે એનું પણ સોલ્યુશન ઓલરેડી મૂકેલું છે ચેનલ ઉપર તો જો એ નથી જોઈએ તો એ વિડીયો પણ જોઈ લેજો અને બધા પ્રશ્નો એકવાર વાંચી લેજો ઓકે તો ઓલ ધ બેસ્ટ ફરી એક્ઝામ માટે તૈયારી માટે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર